ભરૂચ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં આવતા સ્ટેશન રોડ નજીકના ફળશ્રુતિ અમરદીપ કોમ્પ્લેક્સ આકાર કોમ્પ્લેક્સમાં કુલ ચાર દુકાનોના તાળા તૂટ્યા હતા એક સાથે ચાર દુકાનોના તાળા તૂટતા પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો ઉઠ્યા હતા ભરૂચ પોલીસ શહેરમાં ચોવીસ કલાક પેટ્રોલિંગ કરતી હોવાના દાવા કરે છે પરંતુ ફળશ્રુતિ વિસ્તારમાં એક સાથે ચાર દુકાનોના તાળા તૂટવાના બનાવથી અને રોજેરોજ બનતા ચોરીઓના બનાવથી સૌ કોઈ જાણી શકે છે કે પોલીસની કામગીરી કેટલી હદે કારગર જઈ રહી છે ચોરીના બનાવોથી પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે ત્યારે ભરૂચના ફળશ્રુતિનગર વિસ્તારમાં એક સાથે ચાર દુકાનના તાળા તૂટતા વિસ્તારમાં ખડબડાટ વ્યાપી ગયો હતો સદનસીબે દુકાનોમાંથી કોઈ પણ મોટી વસ્તુની ચોરી ન થઈ હોવાનું જાણવા મળ્યું હતું આ મામલે એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી ઘરફોડ ચોરી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે કેમેરામેન ધર્મેન્દ્ર પ્રસાદ સાથે વાસુ લાઈવ ગુજરાત ન્યૂઝ ભરૂચ